नमस्कार मित्रो वेलकम टू अवर श्रीणुकल इन्स्टिट्यूट लस स्टार्ट गुजराती डिक्टेशन थ्री टू वन स्टार्ट वडाप्रधान श्री नरेंद्र भाई मोदीए गुजरात मुख्यमंत्री तरीकेना कार्यकाळ दरमियान तथा त्यबाद वडाप्रधान तरीकेना गुजरात ने एक पैकी एक મહત્વપૂર્ણ પ્રોજેક્ટોની ભેટ આપી છે તેમાં પાણી આરોગ્ય સહકાર સંરક્ષણ પ્રવાસન કૃષિ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના એકસો ચુમ્મોતેર ગામડાઓ અને એક હજાર અઠ્યાવીસ ફળિયાઓમાં રહેનારા ચાર પોઈન્ટ પચાસ લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવનારા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું આ એસ્ટોલ પ્રોજેક્ટ હેઠળ અઢારસો ફૂટ ઉપર વસેલા ગામડાના આદિવાસી બાંધવોની તરસ છિપાશે આ ઉપરાંત આદિવાસી નાગરિકોના જીવનમાં પરિવર્તનનો પ્રારંભ થયો છે ફકરો ગુજરાત સરકારે આ એસ્ટોલ પ્રોજેક્ટને પૂરો કરવા પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે આ પડકારને સફળતાપૂર્વક હાંસલ કર્યો છે આ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે લગભગ બસો માળની ઊંચાઈ સુધી પાણીને ઉપર પહોંચાડીને આ પહાડી વિસ્તારમાં પાણીનું વિતરણ અમે શક્ય બનાવ્યું છે વડાપ્રધાનશ્રીએ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું અને એમના દ્વારા પ્રોજેક્ટ જન સમર્પિત થતાં ધરમપુર અને કપરાડા વિસ્તારના એકસો ગામડાઓમાં રહેતા ચાર પોઈન્ટ પચાસ લાખ લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે ફકરો ગુજરાત માટે એસ્ટલ પ્રોજેક્ટ શા માટે છે ખાસ આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડાની ભૌગોલિક રચના એવી છે કે ત્યાં ન તો વરસાદનો પાણીનો સંગ્રહ થઈ શકે છે કે ન તો ભૂગર્ભ જળની પરિસ્થિતિ સારી છે કારણ કે અહીંની મોટાભાગની જમીન પથરાળ છે અને તેના કારણે વર્ષા ઋતુના જે ગૌરવ મેળવ્યું છે તેને વધુ ઊંચાઈએ લઈ જવું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી શિક્ષણ સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારીના બહુવિધ વિકાસ કાર્યો ગુજરાતની આત્મનિર્ભરતાને નવી દિશા આપશે ધન્યવાદ